પારડી તાલુકાના ઉદવાડા ગામના મેરીવાડમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વિના જ માર્ગને રીકાર્પેટિંગ કરવાની કામગીરી શરૂ કરાતા વિફરેલા ગ્રામજનોએ હોબાળ મચાવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉદવાડાના મેરીવાડ તરફ જતા માર્ગનું હાલમાં રીકાર્પેટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે રોડની બંને બાજુએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ વિચારણા વગર જ માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ કરી દેવાતા સ્થાનિક રહીશો દ્વારા વરસાદી પાણી તેઓના મકાનમાં ઘૂસી જશે તેમ જણાવી હોબાળ મચાવતા પરિસ્થિતિ વણશે નહીં તે માટે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. હોય તો આજુબાજુ વાળાને ઘરવાળાને પૂછવાનું, ભાઈ તમને પ્રોબ્લેમ શું છે, તે રીતનું એ લોકોને કોઈ સોલ્યુશન લાવો. કંઈ સોલ્યુશન લાવતા નથી. આ લોકોના ઘરમાં 4-5 ફૂટ અંદર ઘૂસી જાય છે તો એ લોકો શું કરશે ચોમાસામાં? એ બી વિચારવાનું ને, એમ જ રસ્તો બનાવી દે એ થોડી કામ આવે. આ કાલ ઉઠીને તો એ આબાથી બી બનાવી જશે, તેને શું કરવાનું અમારે? એટલે તેનું કોઈ એ આપો. આ પહેલાથી કુદરતી રસ્તો છે, ખાધન છે, પહેલાથી પાણી જતો રસ્તો. ના હોય રસ્તો ઊંચો થાય તો પાણી એકદમ ઘરમાં આવી જશે વધારે પહેલા કરતા. ના, અમારે સામે મારું ઘર છે. દર વખતે કેવી પરિસ્થિતિ હોય ને? દર વખતે કમર જેટલું પાણી થાય અમારે ઘરમાં. હવે આ રસ્તો બનશે તો શું હાલ? વધારે પાણી આવશે ને જવાનો રસ્તો નથી અમારે. આ અંગે કોઈ પાલિકા ને આપણે ગ્રામ પંચાયત ને કોઈ કોઈને રજૂઆત કરી? કોઈ ને કઈ. એટલે કોઈ આવ્યું છે? શું થવું જોઈએ અહીંયા? હવે બધું કામ ચાલે છે, બસ આ કઈ ને આમ જ પાણી જવા જોઈએ ને આ બંધ થાય છે કામ. એમાં ભરાઈએ જ, પણ આ વખતે હો ભરાઈ જ જવાનું, કઈ સુખ નહીં મળે અમારે. છે તેવું જ ને તેવું જ રહેવાનું, ને અમારે તો ઉતરવાની હો તકલીફ પડે. કેમ કે રાજુભાઈ કેલું કે તમારો અહીંથી પુલ બનાવી આપવું તો કાં છે? પુલ તો બનાવ્યું નહીં. અમે ઉતરવાના કેવી રીતના? નોકરી ધંધે ગયેલા હોય તો આવવાના કેવી રીતના ને જવાના કેવી રીતના? માંડાના પૈડા કેવી રીતે કાઢવાના જવાના? ડોક્ટર ને હો નહીં લવાય ને લઈ હો નહીં જઈ શકાય તો કેવી રીતનું હું થવાનું? અમારું આપનું નામ? જમનાબેન.